बराबर तो मनुष्य एक केव प्राणी हुआ है तो बुद्धिशाली प्राणी हुआ है तो शू करे छे कि आसपास की जितनी जितनी परिस्थितियो छे એનું વિશ્લેષણ કરે છે અને એનું વર્ગીકરણ કરતું હોય છે જેમ કે આપણે મનુષ્ય અવતારમાં જન્મ લીધો છે તો હવે આપણી આજુબાજુની પરિસ્થિતિ શું છે એ આપણે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ એનું તારણ કાઢી શકીએ છીએ એને વર્ગીકરણ કરી શકીએ છીએ જેમાં આપણને જાજાના અનુભવો આપણને વસ્તુમાં પણ થતા હોય છે અને માનવી દ્વારા પણ આપણને એના અનુભવો થતા હોય છે તો શું કહે છે કે આસપાસની પરિસ્થિતિઓનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરી શકીએ છીએ શું કરે છે કે માનવ જીવન સુખરૂપ ચાલે એ માટેની વ્યવસ્થાઓ ઊભી કરે છે માનવ જીવન સુખરૂપ ચાલે એ માટેની વ્યવસ્થાઓ કઈ કઈ છે તો સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા જે તમારે યાદ રાખવાનું રહેશે કે માનવ જીવન જે છે સુખરૂપ ચાલે તેના માટેની વ્યવસ્થાઓ કેટલી છે અને કઈ કઈ તો કે માનવ જીવન સુખરૂપ ચાલે તે માટેની ત્રણ વ્યવસ્થાઓ છે સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા તો હવે કહે છે કે આ વ્યવસ્થાઓને સમજાવવા માટે દર પેઢી દર ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા જેટલા જેટલા પ્રશ્નો છે અને સમસ્યાઓ જે છે એના બરાબર હવે એ જે છે શું છે સંસ્કૃત શબ્દ
इकोनॉमिक्स कहेवाय छे। जे ग्रीक शब्द जे छे, ग्रीक शब्द कयो छे, ए ऑटोनॉमिकोस परथी ઉતરી આવ્યો છે। બરાબર, તમને આ એક પાઠ પણ પૂછાય છે। પ્રાચીન ગ્રીસમાં, બરાબર, પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસમાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને શું કહેવાય? ઓઇકોસ। બરાબર, શું કહેવાય? ઓઇકોસ કહેવાય। અને આ ઘરના જે સરસમાનનું વ્યવસ્થાપન કરવાની જે રીત છે એને શું કહેવાય? નોમોસ। શું કહેવાય? નોમોસ। એની સ્પેલિંગ તમે ખાસ યાદ રાખજો। બરાબર, તો ફરી એક વખત જે છે કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ જે ગ્રીક શબ્દ કયો છે? ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ। ઉતરી પર એના પરથી ઉતરી આવ્યો છે। અને પ્રાચીન ગ્રીસમાં, હવે જે ભૂતકાળમાં જે શું છે કે ગ્રીસમાં ઘર વખરી હોય, સરસામાન હોય કે જે વ્યક્તિગત માલિકીનું હોય, બરાબર, એને શું કહેવાય? ઓઇકોસ કહેતા। અને આ જે ઘરના જે સરસામાન જે છે એને વ્યવસ્થાપન કરવાની રીતને શું કહેવાય? નોમોસ। તો સ્પેલિંગ તમે યાદ રાખજો, એન ઓ એમ ઓ, શું કહેવાય? નોમોસ। તો આ હતા એના આર્થિક અર્થશાસ્ત્રના અર્થ। તો અર્થશાસ્ત્રનો અર્થ શું છે કે જે તમને આ પ્રશ્ન પૂછાઈ શકે કે અર્થશાસ્ત્રના શબ્દનો સાદો અર્થ શું છે? અર્થનું શાસ્ત્ર। બરાબર, હવે કે છે કે સંસ્કૃત શબ્દ જે અર્થ જે છે એના ઉપરથી ઉતરી આવ્યો છે। સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થતા હોય છે, જેમાંનો એક અર્થ છે ઉદ્દેશ્ય, કશું મેળવવું। બરાબર, અને જે આધુનિક જે શબ્દ જે છે શું છે? આર્થિક, એ વધારે અંદર બંધ બેસતો છે। ત્યાર પછી આપણે જોયું કે અંગ્રેજી શબ્દ જે છે ઇકોનોમિક્સ, ઈ જે છે ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ ઉપરથી ઉતરી આવ્યો। બરાબર, અને જેમાં પ્રાચીન ગ્રીસમાં જે ઘર વખરી હોય, સરસામાન હોય કે જે વ્યક્તિગત માલિકીની હોય એને શું કહેવાય? ઓઇકોસ। બરાબર, અને આ ઘરમાં જે સરસામાનની વ્યવસ્થાપન કરવાની જે રીત છે એને શું કહેવાય? નોમોસ। એ તમારે યાદ રાખવાનું છે, આમાંથી ઘણા બધા બેઝિક પ્રશ્ન તમને પૂછાય છે। હવે આવે છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, જેમાં આપણે ભૂતકાળમાં જવાનું છે। બરાબર, તો હવે એમાં અર્થશાસ્ત્રનું જે ભારતીય ચિંતન, પહેલાના જે જમાનામાં અર્થશાસ્ત્રનું શું હતું શું નહીં એના વિશે આપણે થોડું ઘણું ભૂતકાળનું સમજવાનું છે, એનું જોવાનું છે। તો જો એમાં કે ભારતના સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષ પણ વધુ જે વર્ષો છે એનાથી જૂનું છે। બરાબર, તમને એક પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે, તમને પ્રશ્ન પૂછાઈ શકે। હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે શબ્દ તમે સાંભળેલા હશે, તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ જે ચાર પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે। બરાબર, તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે આ ચાર પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે। તમને પ્રશ્ન પૂછે કે માણસના ચાર પુરુષાર્થ જે છે એ કયા કયા છે? માણસે કરવાના જે ચાર પુરુષાર્થ કયા કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। જેમાં જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે છે, જેમાં અર્થ જે છે, તો કે જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ જે છે એને અર્થશાસ્ત્રને લેવા દેવા છે। બરાબર, તો તમે જુઓ કે જેમાં જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે ચાર પુરુષાર્થ માનવીઓએ કરવાના હોય છે, તો તેમાંથી જે અર્થ જે છે એને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે। હવે કશું મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ
2500 वर्ष पहले